કારણ કે એ યમરાજનું પણ ભગવાને એના માનનું મર્દન કરેલું છે, એની અંદર પણ દૈન્ય ભાવ છે. જ્યારે ગુરુપુત્રને લેવા માટે ભગવાન ગયા ને, તો યમપુરીમાં ત્યાં પહોંચી ગયા. સાગરમાં પેલા ગોત્યો ન મળ્યો, પછી એ શંખચૂડ એમાં એ ગોત્યો, પછી શંખનાદ કરતા જ્યારે યમપુરીમાં વયા ગયા અને ત્યાં એના માનનું મર્દન ભગવાને યમનું કર્યું. એટલે જ ભગવાનનું સ્વરૂપ દેવદમન કહેવાય. એક તો દેવદમન છે, એક ઇન્દ્રદમન છે, એક નાગદમન, તીન સ્વરૂપ હે ના. તા જે યમને પણ જે મન થયું એના માનનું દમન કર્યું એટલે દેવદમન. શાચાર્યજી આજ્ઞા કરે છે કે યમ એ ભાગવત ભક્ત છે, એણે વિચાર્યું કે આને તો આટલા બધા પુણ્ય કર્મ કર્યા છે અને આ એક ભૂલથી અપરાધ થયો છે, તો પહેલા એને શેનું ફળ આપું. તો યમે વિચાર્યું કે આને આટલા બધા સત્કર્મ કર્યા છે તો પહેલા આની ઉપર ભગવાનની કૃપા થવી જોઈએ. કારણ કે જો એને જે પુણ્ય કર્મ કર્યા અને એના ફળ સ્વરૂપ જો એને સ્વર્ગ મેં આપી દીધો, તો સ્વર્ગમાં તો હજારો વર્ષો એ સ્વર્ગનો રાજ અને વૈભવ અને ભોગ ભોગવશે, પણ પહેલા એને જે શ્રાપ લાગ્યો એટલે કાચિંડાની યોની આપી કે જલ્દી એને ભગવાનના દર્શન થઈ જાય. નહીં તો ઓલામાં તો પહેલા બહુ વર્ષો સુધી સ્વર્ગનો રાજ ભોગે ને પછી એને ભગવાનના દર્શન થાત. યમ વિચારે છે કે આની ઉપર તો ભગવાનની કૃપા જલ્દી થવી જોઈએ. તો એના લીધે એ ગિરગિટની યોની, કાચિંડાની યોની આની અહીંયા મળી. અહીંયા આજે નૃગરાજાનું ચરિત્ર આવ્યું, એનાથી ભગવાન જે ઉપદેશ આપવા માંગે છે યદુકુમારોને કે ધ્યાન રખો, સાવધાની, ભૂલ સે બ્રાહ્મણો કા અપરાધ ન હો જાય, બ્રાહ્મણોને પ્રસન્ન રાખો, ભૂલથી પણ બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય, એ શિક્ષા અહીંયા આપી રહ્યા છે. કે અહીંયા આ રાજાએ દાન એટલું બધું કર્યું પણ ક્યાંક થોડીક અસાવધાની આવી ગઈ એના લીધે, કે દાન આપવામાં પણ ખૂબ સાવધાની રાખવી જોઈએ. દાનના પ્રસંગમાં એક બહુ સરસ એક પ્રસંગ આવે છે જે અહીંયા સમજવું ઉપકારક હશે. રહીમનજીનો, અને એ રહીમનજી એટલું દાન આપતા, દાન આપે ને મોઢું નીચે કરે, નેત્ર બંધ અને આમ પૈસાની ઢગલી કરે, અને મોઢું નીચે કરીને નેત્ર બંધ કરીને દાન આપે. તો એના એક મિત્રએ પૂછ્યું, શીખે કહા નવાબ જો દેની એસી દેન, જ્યો જ્યો કર ઊંચે ચડે ત્યો ત્યો નીચે નેન. આવું દાન આપવાનું તમે ક્યાંથી શીખ્યા? જ્યો જ્યો કર ઊંચે ચડે ત્યો વિધ નીચે નેન, એસા દાન કહા સે શીખે? રહીમનજી કહેતે હૈ ભૈયા એસી બાત નહીં હૈ. કે તો ક્યા બાત હૈ બતાઓ? રહીમનજી કહેતે હૈ કે દેને હારા ઓર હૈ જો દેતા દિન રેન, લોગ ભરમ હમ પર કરે યાવિધ નીચે નેન. દેવા વાળો બીજો કોઈ છે, એ દિવસ રાત આપી રહ્યો છે, એનું આપેલું હું તો આપી રહ્યો છું, મારી પાસે ક્યાં કઈ છે? પણ બધાને એમ બ્રહ્મ થઈ જાય છે કે આ રહીમન દાન આપે છે, રહીમન દાન આપે છે. આ સાંભળીને મને બહુ લજ્જા આવે છે, શરમ આવે છે, એના લીધે મારું મોઢું નીચે થઈ જાય છે. તો દેવા વાળા તો ભગવાન છે. ધનની ત્રણ ગતિ બતાવી છે. ધનની સર્વોત્તમ જો ગતિ હોય તો એ છે દાન. કે સત્કાર્યમાં લાગી જાય એ શ્રેષ્ઠ ધનની ગતિ છે. કે ને ધન ઘણા તો વાપરી જાય, ઘણા વેડફી જાય ને ઘણા વાવી જાય, ઘણા એમને વેડફી નાખે, ઘણા વાપરી જાય અને ઘણા વાવી જાય. એવું એ બીજ વાવ્યું હોય, એવા એને સત્કર્મ કર્યા હોય જેના ફળ સ્વરૂપ આગળ પણ એના વંશજ એના બાળકોને ફળ એને મળતું હોય છે. તો ધન કી સર્વોત્તમ જો ગતિ હૈ દાન. એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો વૈષ્ણવો, લક્ષ્મી કે પતિ બનને કી કોશિશ મત કરો, લક્ષ્મી કે પિતા બનો. પતિ નહીં પિતા, પતિ બનીને મારી લક્ષ્મી હું ભોગવવાનો પ્રયાસ ન કરો. જ્યારે લક્ષ્મી ભગવદ કૃપાથી લાગે કે હા મોટી થઈ ગઈ, જેમ કન્યા કે મોટી થઈ ગઈ તો હવે એને યોગ્ય ઘરમાં એને
પરણાવી દઉં. બસ તો જ્યારે લક્ષ્મી એમ લાગે કે નહીં કંઈક સંચય થયું તો એને કંઈક સારા કાર્યમાં વિનિયોગ કરી દઈએ, એનો દાન કરી દઈએ, એ લક્ષ્મીની સર્વોત્તમ ગતિ છે. લક્ષ્મી કે પિતા બનો. અને એ મહદ ભાગ્યશાલી છે જે આવા સત્કર્મ, જે આટલું આ સુંદર શ્રીમદ ભાગવતનું આયોજન, અને એ ભાગવતના આયોજનમાં પોતાની સુલક્ષ્મીનો વિનિયોગ કરી રહ્યા છે, નાની મોટી સેવા આપી રહ્યા છે. પિતા બનીને જાણે છે કે આ સર્વોત્તમ કાર્ય છે, લોકના હિતમાં છે, પોતાના માટે તો બધા વાપરતા હોય. સત્કાર્ય માટે જ્યાં વિનિયોગ થઈ જાય એ માનજો, એ તમારું ધન અલૌકિક, હા, એ ધન તમારું એ ઉત્તમ ગતિ એ ધનની થઈ. અને આ તમે વાપર્યું નથી, આ વાવી ગયા તમે. જેણે પણ ધનનો આ કાર્યમાં વિનિયોગ કર્યો છે વૈષ્ણવ માટે, અવશ્ય હું કહીશ, આ એક પ્રકારનું માનજો અલૌકિક કાર્યમાં કરેલું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. હમણાં લાગે કે પૈસા ગયા, પણ ગયા નથી, એ સારા કાર્યમાં એક જગ્યાએ મૂકી દીધા એમ માનો. નહીં તો આ લક્ષ્મી માયા તો એક જગ્યાએ ટકે નહીં. એમ નહીં વાપરો તો એ રસ્તો બીજો ગોતી લેશે પોતાનો, દવા દારૂમાં અને કોર્ટ કચેરીમાં નીકળી જશે. એના કરતા સારા કાર્યમાં વપરાઈ જાય એ સારું છે. તમે ખર્ચ થઈ જાઓ, વપરાઈ જાઓ, એના પહેલા આને વાપરી જજો. તો ઘણાની આદત બસ ભેગું ભેગું સંચય હે સંચય. તમે ખર્ચ થઈ જાઓ, વપરાઈ જાઓ, એની પહેલા પુત્ર માટે. અરે પુત્રને તમે સારા સંસ્કાર આપ્યા હશે, પુત્ર સુપુત્ર તો કાધન સંચય, પુત્ર કુપુત્ર તો કાધન સંચય. ભૈયા જબ પુત્ર સુપુત્ર હૈ તો કા ધન સંચય, વો અપને કર્મ અપને ભાગ્ય સે ધન કમા લેગા, તો એના માટે સંચય કરવાનો શું હેતુ છે? અને પુત્ર કુપુત્ર જો સારા સંસ્કાર નથી, આધ્યાત્મિક ભાવ એની અંદર નથી, તો તમે જેના માટે ગધા મજૂરી કરીને એને આપીને બધું જશો, એ તો એને વેડફી નાખશે, એની કિંમત થોડે એ સમજશે. તો પુત્ર કુપુત્ર તો કા ધન સંચય, ઓર પુત્ર સુપુત્ર તો કા ધન સંચય. તો બંને એંગલથી આ જે સંચયની જે ભાવના છે એ મિથ્યા છે. તો આપણે વપરાઈ જઈએ એની પહેલા સારા કાર્યમાં, અચ્છે અચ્છે કાર્યોમાં. આ કથાનું આયોજન થયું એમાં જેને ઉપયોગ કર્યો, વિનિયોગ કર્યો. સુરતમાં જે કામધેનુ ગૌશાળા છે, કે ચલો ગૌશાળા ઘર ઘરમાં આપણે ન રાખીશ, ચલો ગાયની સેવા, ચલો એક ગાયને દત્તક લઈ લઈએ ત્યાંની. અને એ દર વર્ષે એ એક ગાય આપણે દત્તક લીધી હોય તો દર વર્ષે પછી જે પણ અમુક એની રાશિ હોય આપણે નક્કી કરીને રાખી હોય તો ભાઈ એ ગૌશાળામાં આપણી કામધેનુ ગાય ગૌશાળા એમાં પહોંચાડીએ. અને એ આપણી તમારી ગાય, અને તમારા દ્વારા એનું લાલન પાલન થાય, પોષણ થાય, તમારા દ્રવ્યનો એ સેવામાં વિનિયોગ થાય. અમે કામધેનુ ગૌશાળા સુરત એમાં એવી એક પણ એક વ્યવસ્થા રાખી છે કે જ્યાં દેશી જે ગાય છે, ગીર ગાય છે, કે જે વૈષ્ણવને ગૌ સેવાની ઈચ્છા હોય અને એ ગાય દત્તક લેવા માંગતો હોય, કારણ કે આ ગૌદાન કન્યાદાન આ બધું એવું વસ્તુ છે, એકવાર થઈ ગયું એટલે એવું નહીં, દર વખતે જેમ કન્યાદાન થયું પછી કન્યા જ્યારે ઘરે આવે તો ખાલી હાથે તો ન મોકલાય ને, કંઈ ને કંઈ આપણે આપીએ. એવી રીતે ગૌદાન પણ ઘણા લોકો દાન કરી જાય, ભૂલી જાય છે. એટલે અમે એક દત્તકની વ્યવસ્થા કે જેમ આપણે દત્તક લીધી હોય તો દર વર્ષે પછી આપણે દર વર્ષે ભેગું 12 મહિનામાં કર્યું ને એક વખતે આપી દીધું હોય તો એ બહાને આપણી ગૌ સેવા રંચક યોગ્ય સ્થાન ઉપર. દાન ક્યાં આપવું એ બહુ મહત્વનું છે. યોગ્ય જગ્યાએ નો વિનિયોગ કરવો, અને એ વિનિયોગ કઈ રીતે કરવું તો એ સત્કર્મ બને. હું ફરીથી તમને યાદ અપાવું છું પહેલા દિવસની વાત. આજે લોકો પોતાના ધનનું ગમે ત્યાં ગમે તે રીતે ઉપયોગ કરી દેતા હોય છે. તમે માનો છો કે એ સત્કર્મ છે, પણ એ સત્કર્મ ન પણ હોઈ શકે. મેં પહેલા દિવસે આ વાત કરી હતી કે સત્કર્મ કોને કહેવાય. તમને યાદ હશે કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય એ સત્કર્મ છે. હા, શાસ્ત્ર કહે છે કે ગૌની સેવા કરો, પણ તમે ગુરુની આજ્ઞા નથી લીધી. આચાર્ય બાલક જેની પાસે તમારી નિષ્ઠા છે, શિક્ષા ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, જ્યાં આપણને લાગતું હોય કે નહીં આમને હું પૂછું, અને એમને પૂછીને તમે એમનું માર્ગદર્શન ન લીધું હોય કે હું કઈ રીતે આ દ્રવ્યનો વિનિયોગ કરું, કઈ રીતે ગાયનો સેવાનો વિનિયોગ કરું, પોતાની રીતે તમે પોતાના રીતે ગૌશાળામાં આપી આવ્યા એ ઠીક છે, પણ શાસ્ત્ર કહે છે કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય ને ગુરુની જેમાં સંમતિ હોય એ સત્કર્મ છે. જ્યાં એ બંને વસ્તુ મળી જાય
તો એ રીતે સત્કર્મ કરો, એ રીતે દાન કરો. સત્કાર્યમાં હાથોની શોભા દાનથી છે. દાન પણ એટલે સાવધાન થઈને, ગમે ત્યાં ગમે તે રીતે નહીં, આ ઠાકોરજીનું દ્રવ્ય છે તો કઈ રીતે એનો વિનિયોગ થવો જોઈએ એનો વિવેક આપણે રાખવો પડશે. તો બ્રાહ્મણના અપરાધથી બચો, દાનમાં સાવધાની, એ સિદ્ધાંત અહીંયા નૃગરાજાના પ્રસંગથી સિદ્ધ થાય છે. એના પછી આગળ બલરામજી 2 માસ માટે બ્રજમાં પધાર્યા, બ્રજયાત્રા કરી, એ કથા સંભળાવી. યમુનાજીએ કિનારા આગળ એમને રાસ વિહાર કર્યો, ગોપીઓ સાથે શમિત થયા, બિરાજ્યા હતા. યમુનાજીને પોતાની પાસે બોલાવ્યો, યમુનાજી આવ્યા નહીં, ને પછી પોતાના હલથી યમુનાજીને ખેંચ્યા. એટલે રામઘાટ બ્રજયાત્રામાં દર્શન થાય છે, યમુનાજી વાંકા છે, ખેંચાયેલા દેખાય આપણને ઉલટા. એ યાત્રામાં જઈએ ને તો આ બધું આપણને દર્શન થાય. બ્રજમાં તો લોકો જતા હોય, લેકિન સર્વાંગી બ્રજના દર્શન કરવા હોય તો એના માટે 84 કોસની યાત્રા, લીલી પરિક્રમા. બાકી તો ક્યાં, અમે તો બ્રજમાં જતા જોઈએ 2 મહિનામાં. એટલે કે એ બ્રજ તમે જાઓ, મથુરા, ગોકુળ, વૃંદાવન, બરસાના થઈ ગયું બ્રજ. અરે ભૈયા, અસલી બ્રજ મેં ચલના હો તો એક બાર ચલો હમારે સંગ, આપકો બ્રજ દિખાવે. વાત નીકળી છે તો એક બીજી એ વાત કરીશ, 2018માં લીલી પરિક્રમા થવાની છે, એ વધાઈ આપી દઉં. આ વર્ષે દક્ષિણ યાત્રા તો છે, એ તો 10-12 દિવસનો પ્રોગ્રામ છે. 2018 એક 12માં હતી, અને પછી ત્યારે એક સત મનોરથ થયો કે ભાઈ 18માં પણ યાત્રા કરીશું, અને પ્રભુ કૃપાથી અવશ્ય યાત્રા પણ થશે. આ કયું ચાલે છે? 16 બરોબર 17, ને હમણાંથી ધ્યાનમાં રાખજો. શું આપણે 8-10 દિવસ સાથે રહ્યા તો બહુ આપણો આત્મીયતા એ ખૂબ બંધાઈ ગઈ, એકબીજા માટે પ્રેમ એ ખૂબ થયો ને કે નહીં? તો વધારે આનંદ આવે. 2018માં લીલી પરિક્રમા થવાની છે, મનોરથ રાખજો, ધ્યાનમાં રાખજો કે જવાનું છે એમાં આવવાનું છે. અને ઈ બ્રજયાત્રામાં ક્યાંક તો આટલા પાણી ને એમાંથી જવાનું, ને પર્વતોમાંથી જવાનું, ને એ ઘાસમાંથી, ને એ અલૌકિક આનંદ છે. અને ઈ પછી એક એક સ્થલીના દર્શન બ્રજ 84 કોષમાં ત્યારે થાય. બ્રજના દર્શન પરમ આવશ્યક, જેટલી થાય એટલી કરવી જોઈએ. બહુ બિઝી છો તમે, આ જો આ વર્ષે તો આ કથા થઈ એટલે બિઝી થઈ ગયા, આવતા વર્ષે પાછું તમે બિઝી થવાના છો. 18ની મેં 3 વર્ષનું તમને આપી દીધું, લો એટલી વ્યસ્તતા આપી દીધી છે, એટલે બહુ તમે બિઝી છો. હવે આવનાર વર્ષોમાં બહુ બિઝી રહેવાના છો, અમે બહુ બિઝી રાખીશું. તા બલરામજીએ સુંદર બ્રજયાત્રા કરી, એ કથા શુકદેવજીને પરીક્ષિતજીને સંભળાવી. એના પછી પૌંડ્રકનો ભગવાનને ઉદ્ધાર કર્યો, એનું ચરિત્ર આવ્યું. કાશીરાજનો ઉદ્ધાર થયો, અને પછી નારદજી ભગવાનના ગ્રહસ્થ જીવન જોવા માટે આવ્યા કે ભગવાન આટલી બધી રાણીઓને સંભાળે છે કઈ રીતે, આટલી બધા સ્વરૂપ, એટલી બધાની ફરમાઈશ, બધું પૂરું કેવી રીતે કરતા હશે એ જોવા માટે આવ્યા. અને પછી અલગ અલગ ભવનમાં ગયા, તો ક્યાંક તો પત્ની સાથે બેસીને મીઠી મીઠી વાતો કરે છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, તો ક્યાંક ધ્યાનની મુદ્રામાં છે, તો ક્યાંક ગોષ્ઠી કરી રહ્યા છે મંત્રીઓ સાથે, તો ક્યાંક પત્નીનો એ જે ગ્રહ કાર્ય કરી રહી છે એની સાથે મદદ કરી રહ્યા છે. એવી એવી લીલાના દર્શન થયા. પ્રભુ ધન્ય છે આપની લીલા, સાધારણ જીવથી સમજવું ખૂબ જ મુશ્કેલ છે. એના પછી આગળ રાજસુ યજ્ઞની કથા આવી. જરાસંધનો ભગવાને ઉદ્ધાર ભીમસેન પાસે કરાવ્યો, અને રાજસુ યજ્ઞમાં શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. સુંદર ચરિત્રો સંભળાવ્યા. પરીક્ષિતજી કહે છે પ્રભુની લીલા તો અનંત છે, એમ થાય સાંભળતા જઈએ, સાંભળતા જઈએ, કંઈક હજી એવો સુંદર આ પ્રસંગ કથા સંભળાવો. અને પછી પરીક્ષા સુખદેવજી મહારાજે સુદામાજીનું ચરિત્ર સંભળાવ્યું.
સુખદેવજી કહી રહ્યા છે, કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતામાં જિતેન્દ્રિય. આ દશમસ્કંદનો 80મો અધ્યાય, બે અધ્યાયોમાં આ ભગવાનના સખાની ચર્ચા આવે છે. અહીંયા જે શ્રી સુખદેવજીએ સુદામા નામ સ્પષ્ટ નથી લખ્યું. કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત કહીને કૃષ્ણના એક મિત્ર હતા એવી રીતે સુખદેવજી કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા કશ્ચિત શબ્દ કેમ પ્રયોગ કર્યો? આચાર્યજી કહે છે કે કારણ કે આ કૃષ્ણના સખા છે, અને એ કૃષ્ણના સખા તો કોઈ વિરલા જ હોઈ શકે, બધા ભગવાનના સખા ન હોઈ શકે. તો એ વિરલા બ્રાહ્મણના શું લક્ષણ છે, ગુણ છે? તો વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિય. આ વિરલા બ્રાહ્મણના લક્ષણ બતાવ્યા. અન્ય પુરાણોમાં કે આ જે સખા છે કે એનું નામ સુદામા છે એમ વર્ણિત કર્યું છે. ભાગવતમાં સુદામા એવી રીતે શબ્દનો પ્રયોગ નથી થયો. સુદામા શબ્દની સુંદર વ્યાખ્યા શ્રી આચાર્યજી કરીએ, સુ વત્તા દામ વત્તા આ. સુનો અર્થ થાય સુંદર, દામનો અર્થ દોરી, એટલે જેની પ્રેમની સુંદર દોરીથી ભગવાન બંધાયેલા છે, જેને પ્રેમની દોરીથી ભગવાનને બાંધી દીધા છે એ સુદામા. સુખદેવજી કહે છે કે એ જે ભગવાન જ્યારે વિદ્યાધ્યન કરવા માટે ગયા ત્યાં આ મિત્ર સાથે એમની, એટલે સુદામાજી સાથે એમની મિત્રતા થઈ, અને આગળ જઈને જ પોરબંદરમાં આવીને આમને નિવાસ કર્યો. સુંદર એમની પત્ની, એનું નામ સુશીલા. આમને અયાચક વ્રત લીધું કે મારા એમનું જે જ્ઞાન છે એ જ્ઞાનને દ્રવ્ય કમાવા માટે એનો ઉપયોગ નહીં કરું, જે સહજતાથી મળી જાય એમાં જીવન યાપન કરું. જેમ આપણા વાર્તાજીમાં આવે છે ગદાધરદાસજીનો પ્રસંગ, શ્રી મહાપ્રભુજી જ્યારે કહ્યું અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શરણાદિભી, ત્યારે એમણે સંકલ્પ લીધો કે હું વ્યાવૃત્તિ નહીં કરું, જે સહજતાથી મળે એમાં જીવન યાપન કરીશ. હવે જ્યારે જીવ સત્સંકલ્પ લે છે ત્યારે જીવની કસોટીઓ પણ થતી હોય છે કે એ સંકલ્પ જે છે એમાં દ્રઢતા છે કે નહીં. એટલે જ્યારે જ્યારે આપણે સત્સંકલ્પ લઈએ ત્યારે કસોટી થાય, મનોરથ રાખીએ ત્યારે કસોટી પણ થશે. કઈ પણ મનોરથ, જેમ ભાઈ યાત્રા માટે નીકળવું છે આ વર્ષે તો કસોટી થશે, તૈયાર રહેજો, પ્રભુ જોશે. કસોટી કોની થાય? ઘણા કે પ્રભુ કસોટી નહીં કરો, કસોટી નહીં કરો. એ નથી વિચારતા કે કસોટી માટે તારી ઉપર દ્રષ્ટિ તો કરી વાલા, ઈ કેમ ભૂલી જાય છે તું? કે પ્રભુ કસોટી નહીં કરો, કસોટી નહીં કરો, પણ તેરે પર દ્રષ્ટિ કી વો ક્યા કમ હે? અને કસોટી કોની થાય? તો કે સોના ની થાય. તમે બધા તો અહીંયા વધારે જાણો, તાંબા પિત્તલ ની થોડે કસોટી થાય. તો આપણને ઠાકોરજી એ યોગ્ય માન્યા કે આપણી કસોટી કરી રહ્યા છે. જયારે સત્સંકલ્પ લઈએ કસોટી થાય, આવરણો આવે, પણ નહીં મારે કરવું જ છે. ઈ દ્રઢતા જયારે જીવની અંદર હોય, એ દ્રઢતા માટે તો ઠાકોરજી કહ્યું વૃતાગમન કારણમ પાછી જાઓ, એમની દ્રઢતાને જોવા માટે. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો, નિશ્ચયનું મહેલ, દ્રઢતા જોઈએ. એ પ્રસંગમાં ગદાધરદાસજીની પણ પરીક્ષા થઈ. તમને વાર્તાજી વાંચતા હશો તમને ખ્યાલ હશે, સુદામાજીની પરીક્ષા થઈ, જે એમને સતસંકલ્પ લીધો એવી અવસ્થા આવી ગઈ. ખાવા પીવાના પદાર્થોનો પણ અભાવ આવવા લાગ્યો. એમની પત્ની ઘણી વખત કહ્યું તમારા મિત્ર છે દ્વારકાધીશ, એને મળીને આવો,